વાલિયા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો। પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો ઉપર ભાજપે ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભાનું આયોજન કર્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક પર વાલિયા ખાતે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી હતી। આ પ્રસંગે ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, જિગ્નેશ મિસ્ત્રી, સેવંતુ વસાવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જાહેર સભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 15થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા હતા। ભાજપના આગેવાનોએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો। યોગી આદિત્યનાથે જાહેર સભામાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી। યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશને આતંકવાદ અને નક્સલવાદ આપ્યો, જ્યારે ભાજપે વિકાસ ઘર ઘર સુધી પહોંચાડ્યો છે। પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે આવનારા દિવસોમાં રાષ્ટ્ર મંદિર બનશે। ભાજપ સરકારના રાજમાં ગુજરાત દેશ અને દુનિયામાં મોડેલ રાજ્ય બન્યું છે, ત્યારે ફરીવાર ભાજપની સરકાર બનાવવા તેઓએ અપીલ કરી હતી। ગુજરાત મેં આકર કે પહેલી વાર ભારત માતા કે મહાન સપૂત પ્રધાનમંત્રી મોદીજીને लौह पुरुष सरदार वल्लभ भाई पटेल के उनके व्यक्तित्व के अनुरूप दुनिया की सबसे बड़ी प्रतिमा स्थापित करके सरदार सरोवर के तट पर केवड़िया के पास उसे जो भव्य स्वरूप दिया है, आज वो अपने आप में एक तीर्थ बन गया है। और इसलिए भाइयों बहनों, एक और अयोध्या में भगवान राम के भव्य मंदिर का निर्माण का कार्य और दूसरी तरफ प्रधानमंत्री मोदी जी के कर कमलों से काशी में काशी विश्वनाथ धाम भव्य रूप ले चुका है। कांग्रेसियों ने आपके घर में तिरंगा नहीं लहराने दिया होगा, लेकिन प्रधानमंत्री मोदी जी ने आजादी के अमृत महोत्सव वर्ष में हर घर में तिरंगा लगाने का काम कर दिया है। और यही नहीं, जिस ब्रिटेन ने भारत पर 200 वर्षों तक शासन किया, आज उस ब्रिटेन को पछाड़ करके भारत दुनिया की पांचवी बड़ी अर्थव्यवस्था बन गया है। भाइयों बहनों, ये हर भारतवासी के लिए गौरव की बात है।